સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે બે સ્થળો પર વીજળી પડી. વડાલી અને ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડી હતી, ત્યારે નવા મારવાડા ગામના વાડી વિસ્તારમાં વીજળી પડવાનો વિડીયો જોવા મળ્યો છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. થોરાવાસ ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સંદીપ પાસેથી. સંદીપ, જે વીજળી પડવાનો વિડીયો સામે આવ્યો છે અને વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે, શું વધુ માહિતી? મિથુન, સાબરકાંઠા જિલ્લામાં સવારથી શહેર યથાવત રહી છે, ત્યારે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના વડાલી અને કેકોમાના બંને અલગ અલગ સ્તર પર વીજળી પડવાના બનાવ બન્યા છે. ત્યારે વડાલીની જો વાત કરવામાં તો વડાલીના સુરાવાસ ગામે વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે, ત્યારે બીજા એક મજૂરી કરતા વ્યક્તિનો વીજળી પડવાના કારણે ગંભીર રીતે ઘવાયો છે. તેને પહેલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ વડાલી ખાતે ખસેડવામાં આવ્યો, ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવી હાથ ધરાઈ હતી. ત્યારે બીજી બનાવ કુંભા તાલુકાના નવા મારવાડા ગામે પડી હતી વીજળી, જેને લઈને વીજળીના જે દ્રશ્યો જે કેમેરામાં કેદ થયા હતા અને હાલ વીજળી જે લાઈવ જે પડતાના દ્રશ્યો કેમેરામાં કેદ હતા. જ બંને જગ્યાએ અલગ અલગ એક જ સમયે વીજળી પડતા તંત્ર દોડતું થયું હતું અને સ્થાનિક જે વડાલી તાલુકામાં ધુરાવાસમાં વીજળી પડવાને કારણે ડલાથી મંત્રી સહિતના તાલુકાના મામલતદાર ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી હતી. હાલ વીજળી પડવાના સાબરકાંઠા જિલ્લામાં બંને બનાવો સામે આવતા ખૂબ પરિસ્થિતિ વિકટ બની હતી, જેને લઈને હજુ ખેત મજૂરી કરતા લોકોના પરિવારમાં મોભી જતા તેના પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. જી જી, આભાર સંદીપ માહિતી આપવા બદલ.